જેવા તમે તેવો તમારો સંસાર આપણે જેવા છીએ એવો જ આપણો સંસાર હશે જો આપણે સુખી હોઈએ તો આપણો આખો સંસાર સુખી છે અને જો આપણે દુઃખી હોઈએ તો આખો સંસાર દુઃખમય લાગશે પછી ભલે તે ગમે એટલો સુખમય હોય જો આપણું મન પણ સુખનો અનુભવ કરવા લાગે તથા એમ વિચારે કે આ દુઃખ આપણી પરીક્ષા માટે જ મને મળ્યું છે તો આપણને દુઃખની છાયા પણ સ્પર્શી શક્તિ નથી જો આપણે આવું ચિંતન કરીશું તો વાસ્તવમાં આપણે દુઃખને સુખમાં બદલી શકીશું એવું કરવા માટે આપણને ત્યાગ અને તપની જરૂર પડે છે જેની પ્રતિક્રિયા આપણા આત્મા ઉપર જ થાય છે જો આપણો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણી અંદર એક આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે જેનું નિર્માણ આપણે આપણા વિચારો દ્વારા જ કરીએ છીએ આજે આપણે ભલે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ પણ આપણા દ્રષ્ટિકોણને બદલી નાખવો જોઈએ તથા આપણા વિચારોને હંમેશા પ્રસન્નતા આશા શાંતિ શક્તિ વગેરે તરફ ફાળવા જોઈએ આથી જ કહેવાયું છે કે જેવા તમે હશો એવો જ તમારો સંસાર હશે અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો એકાવન પેજ નંબર સત્તર